Good morning to all. In previous lecture, we have studied about types of water. Water ના કયા કયા types છે? Atmospheric, surface, ground water and stored water. એના વિશે આપણે. Today in this lecture, we have discussed about sources of water contamination. કે કયા કયા એવા સોર્સ છે કે જેનાથી વોટર છે એ કન્ટામિનેટેડ થાય છે અને આ કન્ટામિનેટેડ વોટર છે એ કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય તો કે ઇન્ડિકેટર ઓર્ગેનિઝમનો યુઝ કરીને તો આજના લેક્ચરમાં આપણે સોર્સિસ ઓફ વોટર કન્ટામિનેશન એન્ડ માઇક્રોબિયલ ઇન્ડિકેટર ઓફ ફિકલ પોલ્યુશન છે એના વિશે સ્ટડી કરીશું ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ સ્ટડીડ અબાઉટ સોર્સિસ ઓફ વોટર કન્ટામિનેશન વોટર ઇઝ કન્સિડર્ડ પોલ્યુટેડ ઓર કન્ટામિનેટેડ ઇફ અ સબસ્ટ્રેટ ઓર કન્ડિશન ઇઝ પ્રેઝન્ટ ધેટ રેન્ડર ધ વોટર યુઝલેસ ફોર અ પર્ટિક્યુલર પર્પઝ કોઈ એવો સબસ્ટ્રેટ અથવા તો એવી કન્ડિશનમાં વોટર પ્રેઝન્ટ હોય બરાબર ધારો કે વોટરની અંદર એસિડિક પીએચ છે વધારે થઈ ગઈ છે વોટરની પીએચ એસિડિક છે તો એ શું થાય અલ્ટિમેટલી એનો જે પર્પઝ માટે યુઝ થવાનો હોય એ યુઝ થઈ શકે નહીં અથવા તો એની અંદર કેટલાક કેમિકલ્સ પ્રેઝન્સ હોય ટોક્સિક સબસ્ટન્સ પ્રેઝન્સ હોય તો શું થાય છે કે વોટરનો જે પર્ટિક્યુલર યુઝ થવો જોઈએ એ થઈ શકતો નથી અને એના કારણે વોટર છે એ કેવું થઈ જાય છે યુઝલેસ થઈ જાય છે તો આવી રીતે આવું જે વોટર હોય કે સબસ્ટ્રેટ અથવા તો કેટલીક કન્ડિશનના લીધે એ વોટર છે એ યુઝલેસ થઈ જાય તો એને આપણે શું કહીએ છીએ પોલ્યુટેડ વોટર Thus, the concept of water pollution is relative one, depending on both. First, the nature of pollutant and second one is intended use of water. હવે વોટર પોલ્યુશન શું છે કે નહીં એ આપણે કેના આધારે કહી શકીએ તો કે એનો આધાર બે ઉપર રહેલો છે પહેલું કે તમારા પોલ્યુટન્ટ છે એનો નેચર કેવો છે અને બીજું કે કયા પર્પઝ માટે તમે વોટરને યુઝ કરવાના છો ફોર એક્ઝામ્પલ ડ્રિંકિંગ વોટર ફોર હ્યુમન્સ ઇઝ કન્સિડર પોલ્યુટેડ કે જે વોટર છે ડ્રિંકિંગ છે હ્યુમન માટે પોલ્યુટેડ કન્સિડર કરી શકાય કેવી કન્ડિશનમાં If it contains pathogen or toxic substance, જો એની અંદર pathogen અથવા તો toxic substance presence હોય તો water that is too polluted for drinking may be safe for swimming and water that is too polluted for swimming may be acceptable for boating, industrial uses or generating electric power. ઘણી વાર શું થઈ જાય કે આપણે ડ્રિંકિંગ પર્પઝ માટે જે વોટરને પોલ્યુટેડ ગયેલું હોય છે એ વોટર છે એ આપણે સ્વિમિંગમાં યુઝ કરી શકીએ અથવા તો સ્વિમિંગ સિવાય બોટિંગની અંદર અને ઇન્ડસ્ટ્રીની અંદર છે એ વોટર યુઝફુલ હોય છે કઈ યુઝ ન આવે તો એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ તો કરી જ શકાય છે એટલે વોટર છે બે આધારે આપણે એને પોલ્યુટેડ કહી શકીએ કે એની અંદર કેવા પોલ્યુટન્ટ પ્રેઝન્સ છે અને એ વોટરનો કયા પર્પઝ માટે આપણે યુઝ કરીએ છીએ ધ ઇપીએ એન્વાયરમેન્ટલ પ્રોટેક્ટ પોલ્યુશન એજન્સી હેઝ એસ્ટાબ્લિશ ડ્રિંકિંગ વોટર સ્ટાન્ડર્ડ એન્ડ ધ મેથડ ફોર ડ્રિંકિંગ ફોર વોટર ટેસ્ટિંગ એન્વાયરમેન્ટલ પોલ્યુશન એજન્સી શું કરે છે કે ડ્રિંકિંગ વોટરના સ્ટાન્ડર્ડ એને પ્રેઝન્સ કર્યા છે અત્યારે તમે જુઓ ઘણી જે વોટરની બોટલ આવે છે બિસ્લેરી પછી કિનલી ને બધી તો એની અંદર એ ડ્રિંકિંગ વોટરના સ્ટાન્ડર્ડ છે ફૂલફિલ થતા હોવા જોઈએ એમાં ડિઝોલ્વ ઓક્સિજન આટલા પ્રમાણમાં હોવો જોઈએ સોલ્ટ છે આટલા હોવા જોઈએ મિનરલ્સ છે આટલા હોવા જોઈએ એવા સ્ટાન્ડર્ડ છે ઇપીએ પ્રોડ્યુસ કર્યા છે અને એણે અલગ અલગ મેથડ છે કે તમારું વોટર છે પોલ્યુટેડ છે કે નહીં એના ડિટેક્શન માટે એણે અલગ અલગ મેથડ છે એ આપેલી છે જનરલી જે ઇન્ડસ્ટ્રીયલમાંથી જે વેસ્ટ વોટર નીકળે છે એને આપણે નદીમાં તળાવમાં સીધું છોડી શકતા નથી જો કોઈ ઇન્ડસ્ટ્રી એવું કરે તો એન્વાયરમેન્ટલ પોલ્યુશન એજન્સી એનું શું કરે છે દંડ કરે છે અને એ દંડની ભરપાઈ કર્યા પછી તમારે જે તે જગ્યાએ તમારા વોટરના લીધે નદીમાં પોલ્યુશન થયું છે એનું પણ તમારે દંડ ભરવો પડે છે એટલે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન પોલ્યુશન એજન્સી છે આની પર વર્ક કરતી હોય છે માઇક્રો ઓર્ગેનિઝમ કઈ કઈ જગ્યાએથી વોટરમાં એન્ટર થાય છે માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર ધ વોટર બોડીઝ ફ્રોમ એર સોઇલ સીવેજ ઓર્ગેનિક મેટર ડેડ પ્લાન્ટ્સ એનિમલ એક્સેટ્રા
The water that is fit for human consumption is termed as potable water. Potable water कोने कहिए? तो के एवो water के जे human consumption माटे fit होय, जेने आपणे easily पी शकता होईए छीए, के जेमां minerals छे, dissolved oxygen छे, नुं level छे, accurate होय, तो एवा water ने आपणे शुं कहिए छीए? Potable water. Now our second topic, microbial indicator of fecal pollution. Fecal matter એટલે કે જે ઇન્ટેસ્ટાઇન માંથી હ્યુમન અથવા તો એનિમલ ના જે ઇન્ટેસ્ટાઇન હોય, આંતરડા હોય, એમાં જે ફૂડ પ્રોસેસિંગ થાય અને જે આપણે એક્સક્રીટા બહાર કાઢીએ છીએ, બરાબર, એને શું કહીએ છીએ? ફિકલ મેટર. એવા ફિકલ પોલ્યુશન ની અંદર કેટલાક માઇક્રો ઓર્ગેનિઝમ રહેલા હોય છે કે જે ઇન્ડિકેટર તરીકે એક્ટ કરે છે. જો ફિકલ મેટલ ની અંદર આ ઇન્ડિકેટર એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય, તો સમજવાનું કે તમારું જે વોટર છે એની અંદર શું છે, ફિકલ પોલ્યુશન છે એ જોવા મળતું હોય છે. ડ્રિંકિંગ વોટર શુડ બી ફ્રી ઓફ એની પેથોજેનિક ઓર્ગેનિઝમ. ડ્રિંકિંગ વોટર છે કેવું હોવું જોઈએ? પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ થી ફ્રી હોવું જોઈએ. Hence, detection of a specific pathogen would constitute the most direct evidence of fecal contamination. એટલા માટે જો તમારા વોટરની અંદર કોઈ પેથોજનનું ડિટેક્શન થાય તો સમજી લેવાનું કે કાં તો તમારું વોટર છે એ ફિકલ મેટલથી કન્ટામિનેટેડ થયું છે. મોર ઓવર ધીસ ઇઝ ઇમ્પ્રેક્ટિકલ બીકોઝ ઓફ ફોલોઈંગ રીઝન. ફર્સ્ટ વન ઇઝ ધેર આર નંબર્સ ઓફ gastrointestinal pathogen each require different method for isolation. કે ઘણા બધા એવા પેથોજન છે કે જે આપણે gastrointestinal tract માંથી આપણને આઈડેન્ટિફાય થાય છે, પણ દરેકને આઈડેન્ટિફાય કરવા અને ડિફરન્શિએટ કરવા માટેની મેથડ કેવી છે, અલગ છે. Number of pathogen are less as compared to non-pathogen and may accept or from detection. ઘણી વાર પેથોજેનિક ઓર્ગેનિઝમ ઓછા પ્રમાણમાં હોય છે અને આ ઓછા પ્રમાણને લીધે શું થઈ જાય છે કે ઘણી વાર આપણી મેથડમાંથી છટકી જાય છે, એસ્કેપ થઈ જાય છે, જે ડિટેક્શન આપણે કરતા હોઈએ છીએ એમાં એ પકડમાં આવતા નથી. નોન પેથોજેનિક ઓર્ગેનિઝમ મે ઇન્ટરફિયર વિથ ડિટેક્શન ઓફ પેથોજન. અથવા તો વોટરની અંદર જે નોન પેથોજેનિક ઓર્ગેનિઝમ રહેલા હોય છે એ તમારા પેથોજનને આઈડેન્ટિફાય અથવા ડિટેક્શન કરવામાં શું કરે છે, ઇન્ટરફિયર કરે છે. Due to above limitation, આ બધા લિમિટેશનને કારણે સેનિટરી માઇક્રોબાયોલોજીસ્ટ યુઝ ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ. વોટ ઇઝ ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ? તો કે ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ આર ધ ઓર્ગેનિઝમ વિચ ઇનડાયરેક્ટલી ઇન્ડિકેટ્સ ધ પ્રેઝન્સ ઓફ પેથોજન. એટલે ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ એટલે એવા ઓર્ગેનિઝમ કે જેની પ્રેઝન્સમાં પણ તમને ખબર પડી જાય કે મારા જે વોટર છે એની અંદર પેથોજન પ્રેઝન્ટ. Pathogen gain entrance into water via intestinal discharges of human or other animals. ઘણા પેથોજન છે કે જે હ્યુમન અને એનિમલ જે એક્સક્રીટા છે એનાથી આપણા ફિકલ મેટલથી એ વોટરમાં આવતા હોય છે. તો એવા કયા કયા પેથોજન છે જોઈ લઈએ. ફિકલ કોલિફોર્મ, જનરલી ઈ કોલાય કે જે આપણા સ્ટમકમાં જોવા મળે છે, ફિકલ સ્ટ્રેપ્ટોકોકાઈ, સ્ટ્રેપ્ટોકોકસ ફેસિલિસ અને ક્લોસ્ટ્રિડિયમ પ્રેફરન્જન્સ, આ છે એ શું છે, પેથોજન છે કે જે જનરલી એનિમલ અથવા તો હ્યુમન એક્સક્રીટા છે એમાંથી વોટરમાં એન્ટર કરતા હોય છે. હાઉએવર, ધે ઓલ આર નોર્મલ ફ્લોરા ઓફ હ્યુમન એન્ડ એનિમલ ઇન્ટેસ્ટાઇન. આ બધા નોર્મલ ફ્લોરા છે, ઇક્વલાઈ છે, એ જનરલી હ્યુમન અને એનિમલના ઇન્ટેસ્ટાઇનમાં જોવા જ મળે. આમ The presence of any of this bacterial species in water is an evidence of fecal pollution of human or animal origin. જો તમારા વોટરમાં ત્રણ ઓર્ગેનિઝમમાંથી કોઈ એક ઓર્ગેનિઝમ જોવા મળે તો તમે ઇઝીલી કહી શકો છો કે આ જે વોટર છે એ ફિકલ મેટલ એનિમલ અથવા તો હ્યુમનથી પોલ્યુટેડ થયેલું છે. Thus, the chances of pathogen is indicated as the fishes usually contains various types of pathogen if it is from a patient or carrier individual. એટલે એવો ચાન્સીસ રહેલો છે કે જો આ ઓર્ગેનિઝમ હોય તો પેથોજન્સ પણ પ્રેઝન્સ હોવા જોઈએ. જો તમારું ફિકલ મેટલ અથવા તો એ ફિકલ મેટલ કોઈ કેરિયરમાંથી આવ્યું હોય, કોઈ ડિઝીઝ છે એનો કેરિયર હોય, વાહક હોય, એણે એને ઇન્ટેસ્ટાઇનલ એક્સક્રીટા વોટરની અંદર બહાર કાઢ્યો હોય, અથવા તો કોઈ પેશન્ટનો એક્સક્રીટા હોય, તો એમાંથી પણ પેથોજન આવવાના ચાન્સીસ રહે છે. લેબોરેટરી એક્ઝામિનેશન ઓફ પેથોજન ઇઝ ડિફિકલ્ટ એન્ડ ધેરફોર
techniques have been developed to detect the presence of indicator group of organism, particularly the organism of coliform group. જનરલી આવા પેથોજનને આપણે આઈડેન્ટિફાય કરવો છે એ ડિફિકલ્ટ હોય છે, એટલા માટે આપણે શું કરીએ છીએ એની મેથડ છે એ ડેવલપ કરીએ છીએ. મેથડ સમજતા પહેલા તમારે એ સમજવું જોઈએ કે આઈડિયલ ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ કેવું હોવું જોઈએ. તમે જે તમારું ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ યુઝ કરવો જોઈએ કેવી કેરેક્ટરિસ્ટિક્સ ધરાવે છે, જેનાથી તમને ખબર પડી જાય કે જો ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે તો કોઈ પેથોજન પ્રેઝન્સ હોઈ શકે. ફર્સ્ટ, The indicator bacterium should be suitable for testing of all type of water. એક કોઈ પણ પ્રકારના વોટર હોય, સી વોટર હોય, ટેપ વોટર હોય, રિવર હોય, બરાબર, સીવેજ વોટર હોય, દરેકે દરેક પ્રકારના વોટરમાંથી તમારો ઇન્ડિકેટર બેક્ટેરિયમ છે, ધારો કે ઇકોલાઈ લઈએ તો ઇકોલાઈ છે આ બધામાંથી તમને મળી રહેશે. સમજાય છે? એટલે ઇન્ડિકેટર બેક્ટેરિયા તમારું એવું હોવું જોઈએ કે જે દરેક પ્રકારના વોટરની અંદર આપણને મળતું રહેવું જોઈએ અથવા તો એ સ્યુટેબલ હોવું જોઈએ. સેકન્ડ, ઇટ શુડ સર્વાઈવ લોંગર ધેન ધ અધર એન્ટરિક પેથોજન. બીજા પેથોજન કરતા એ લાંબા સમય સુધી શું છે સર્વાઈવ રહી શકે એવું હોવું જોઈએ. ઇટ શુડ બી ડિટેક્ટેડ વેન એવર એન્ટરિક પેથોજન આર પ્રેઝન્ટ. જે બીજા પેથોજન છે એની પ્રેઝન્સમાં પણ તમારો ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ છે એ ડિટેક્ટ થયેલું હોવું જોઈએ. ઇટ શુડ બી ડિટેક્ટેડ ઇઝીલી એન્ડ અનએમ્બિગ્યસલી, એટલે કે સ્પષ્ટ રીતે અને સરળતાથી તમારું ઓર્ગેનિઝમ ડિટેક્ટેડ થયેલું હોવું જોઈએ. ઇટ શુડ બી હાર્મલેસ ટુ હ્યુમન્સ, હ્યુમન્સ માટે એ હાર્મલેસ હોવું જોઈએ. એન્ડ ઇટ ઇઝ નોટ રીપ્રોડ્યુસિંગ કન્ટામિનેટેડ વોટર, જે પેથોજન વાળું વોટર હોય એની અંદર તમારું ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ રીપ્રોડ્યુસ થવું જોઈએ નહીં. જો ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ રીપ્રોડ્યુસ થશે તો શું થશે કે એની સંખ્યા વધી જશે તો એ પેથોજનના ડિટેક્શનની અંદર શું કરશે, ઇન્ટરફિયર કરશે. ટેસ્ટિંગ મેથડ શુડ બી ઇઝી ટુ પરફોર્મ. ઇટ શુડ બી પોસિબલ ટુ કોરિલેટ ધ નંબર ઓફ ઇન્ડિકેટર બેક્ટેરિયમ ટુ ધ ડિગ્રી ઓફ ફિકલ કન્ટામિનેશન, એટલે કે જેટલા અમાઉન્ટની અંદર તમારું ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ હોય, ધારો કે ઇકોલાઈ હું ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ લઉં છું તો જેટલા વધારે ઇકોલાઈ મને મળે એ વોટર સેમ્પલની અંદર, એટલું તે મારું વોટર છે એ ફિકલ મેટલથી પોલ્યુટેડ હોય અથવા તો ફિકલ કન્ટામિનેશન એટલું જ વધારે હોય. This approach of water analysis has following advantage. આ એપ્રોચથી આપણને કેટલાક એડવાન્ટેજ મળે છે, જેમ કે ફર્સ્ટ ઇઝ કોલિફોર્મ ઓર્ગેનિઝમ ઇઝ સ્પેશિયલી ઇકોલાઈ આર કોન્સ્ટન્ટલી પ્રેઝન્ટ ઇન હ્યુમન ઇન્સ્ટેસ્ટાઇન ઇન લાર્જ નંબર. જેમ કે ઇકોલાઈ ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ તરીકે લ્યો તો એ તો તમને ઇઝીલી ઇન્ટેસ્ટાઇનમાંથી મળવાનું જ છે. સેકન્ડ, ધીસ ઓર્ગેનિઝમ એટલે કે ઇકોલાઈ જનરલી લાઈવ લોંગર ઇન વોટર ધેન ઇન્ટેસ્ટિનલ પેથોજન. બીજા પેથોજન કરતા ઇકોલાઈ છે એ લાંબા પ્રમાણમાં સર્વાઈવ કરી શકે છે. થર્ડ વન ઇઝ અ હેલ્ધી પર્સન વુડ નોટ નોર્મલી એક્સક્રીટ પેથોજેનિક ઓર્ગેનિઝમ. જનરલી જે પર્સન હેલ્ધી હશે એના ફિકલ મેટલમાંથી પેથોજન આપણને મળશે નહીં. But should an intestinal tract infection develop, the pathogen is likely to appear in the feces. પણ જો એને કોઈ ઇન્ટેસ્ટિનલ ટ્રેકનું ઇન્ફેક્શન થયું, બરાબર, ત્યારે શું થશે કે પેથોજન્સ છે એ એના ફિકલ મેટલ અથવા તો ફિસિસની અંદર જોવા મળશે. Thus the presence of coliform in water is regarded as a warning signal. એટલા માટે આપણે કહી શકીએ કે જો તમારા વોટરની અંદર કોલિફોર્મ્સ પ્રેઝન્ટ હોય તો એ શું છે, સિગ્નલ દે છે. શેનું? ધ વોટર ઇઝ સબ્જેક્ટેડ ટુ પોટેન્શિયલી ડેન્જરસ પોલ્યુશન, કે તમારું વોટર છે એની અંદર શું છે, પોલ્યુશન થયેલું છે. અને આ પોલ્યુશન ક્યાંથી આવેલું છે તો કે ફિશિશમાંથી, કે જે ઓર્ગેનિઝમ એનિમલ અને હ્યુમન છે એક્સક્રીટા બહાર કાઢે છે અને એના ઇન્ટેસ્ટિનલ ટ્રેકની અંદર પેથોજન પ્રેઝન્સ છે અને એ પેથોજનથી તમારું વોટર કેવું છે, કન્ટામિનેટેડ થયું છે. They are easily isolated, identify and enumerated. એટલે કે ઇઝીલી આઇસોલેટ થવા જોઈએ, આઈડેન્ટિફાય થવા જોઈએ અને ઇઝીલી એનું ઇન્યુમરેશન પણ થવું જોઈએ. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું કે સોર્સિસ ઓફ વોટર કન્ટામિનેશન કયા કયા સોર્સિસ છે, કેવું વોટર છે એ કન્ટામિનેટેડ કહેવાય, એનો આધાર કયા બેઝ ઉપર રહેલો છે, અને બીજું કે ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ એનો યુઝ કરી અને તમે કઈ રીતે પેથોજન અથવા તમારું વોટર છે
એ ફિકલ પોલ્યુટેડ છે કે નહીં એ જાણી શકો. ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ છે, આપણે જોયું કે એવું ઓર્ગેનિઝમ કે જેની પ્રેઝન્સથી જ તમને ખબર પડી જાય કે આ વોટરની અંદર શું છે, પેથોજન આવેલા છે. ઇન્ડિકેટર ઓર્ગેનિઝમના આપણે એક્ઝામ્પલ જોયા, ઇકોલાઈ ને ક્લોસ્ટ્રિડિયમ. એ સિવાય એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ અને આ ઇન્ડિકેટર ઓર્ગેનિઝમનો યુઝ કરવાથી આપણને એનાલિસિસમાં કયા કયા એડવાન્ટેજ મળે છે એના વિશે આજે આપણે આજના લેક્ચરમાં સ્ટડી કર્યું. આપણે
Aku bicara
કોઈ રૂમાલ વાળું નહીં.